જે બોલાઈ ગયું તેને વાળવાની પ્રક્રિયાનું નામ પણ બાળક જન્મ્યું ત્યારે દ્રશ્ય અને શ્રાવ્ય થયું, પછી એની પાસે વાચા આવી, બોલવા માંડ્યું. હવે તમે કલ્પના કરો કે વાચા ક્યાંથી આવી? તો કે દ્રશ્ય અને શ્રાવ્ય બે ખરેખર બાળક ગર્ભમાં હતું ત્યારથી એના ઇનપુટ્સ હતા. મારું રિસર્ચ સેક્સ સાયકોલોજી ઉપરનું છે, એટલે અમારા સંશોધનમાં એવું પુરવાર થયું છે કે આપણે માનીએ છીએ કે બાળક જ્યારે ફિઝિકલ બર્થ લે છે ત્યારે એનો બર્થ થાય છે. ના, એનો સેલ્યુલર બર્થ થાય, કોષીય જન્મ થાય ત્યારથી એને બધી જ ઇન્દ્રિયો કામ કરે છે. અને એટલા માટે આપણને એમ ખબર છે કે બાળક નાનું હોય અથવા બાળક જન્મવાનું હોય ત્યારે પ્રસૂતા જે હોય, પ્રસૂતિ જેની થવાની હોય, એ સ્ત્રીએ બહુ કાળજી લેવું. આપણા સ્વપ્નોની આખી દુનિયામાંથી આપણે પસાર થયા છીએ એટલે આપણને ખ્યાલ છે એનું મહત્વ છે. બીકોઝ ઇટ ઇઝ ઇનપુટ, ઇટ ઇઝ ધ ઇનપુટ. જે આપણે કોમ્પ્યુટર આવ્યા પછી ઇનપુટ ને આઉટપુટ શબ્દો બોલતા શીખ્યા, એ ખરેખર તો આપણો ઇનપુટ બહુ વર્ષો જૂનો છે, જન્મ થયો ત્યાર જૂનો છે, એ આપણો ઇનપુટ છે. અને એટલા માટે આપણને એમ કહેવામાં આવે છે કે તમારે ત્યાં બાળક જન્મવાનું હોય તો જરા બરાબર આચારમાં ધ્યાન રાખો, વિચારમાં ધ્યાન રાખો. કેમ? કારણ મોરારી બાપુ બહુ સુંદર રીતે કહે છે કે એક માતાના પેટની અંદર એક ચેતના ઉછેરાતી હોય છે, શિક્ષકના પેટની અંદર 45 થી 50 ચેતનાઓનો ઉછેર થતો હોય છે. એટલે તો બહુ સુંદર વાત કરે છે કે પ્રસૂતા જે હોય એ જેટલું પડખું ફેરવતા ધ્યાન રાખે એટલું રમજાનભાઈ શિક્ષકે પણ પડખું ફેરવતા ધ્યાન રાખવું જોઈએ. તો આ દ્રશ્ય હતું, આ શ્રાવ્ય હતું, એટલે બધા ઇનપુટ હતા, ઇનપુટ બધા અંદર ગયા, એટલે જે ઇનપુટ હતા એના આધારે આપણી વાણી આવી, એના આધારે આપણું કથન આવ્યું, દૃશ્ય શ્રાવ્ય કથન. અને પછી બહુ મોટા થયા અને લોકોએ મારી મારીને આપણો હાથ પકડીને કંઈક પકડાવીને લખતા શીખવ્યું ત્યારે લેખન આવ્યું, ચાર કૌશલ્યો વિકસ્યા. આમ ખરેખર આપણે લખવાનું હતું જ નહીં હશે, અને 6-7 વર્ષના થાય ત્યાં સુધી લખવાનું તો છે જ નહીં. આ તો હાળા ઓછી પરિપક્વતાએ મા બાપ થઈ ગયેલા યુવાનોને કારણે બાળકને હાથમાં વેલી પેન અને પાટી પકડવાનો વારો આવ્યો છે. એમાં હવે લોકોને એમ થઈ ગયું કે પાટી પેન તો જૂનું થઈ ગયું, તો કે મારું બાળક તો પહેલું વર્ષનું પહેલા વર્ષમાં હતું, ત્યારથી જ મેં એને લેપટોપ આપી દીધું હતું. બાળકને જે આપ્યું તેમ પણ મેં લેપટોપ આપ્યું, એનો માભો વધે એટલે બાળકનો કચર ઘાણ વળે તો મને કોઈ ચિંતા ના થઈ. એટલે ખરેખર પ્રક્રિયા આમ હોવી જોઈએ, વિચાર એવો આચાર. પણ મેં જાણી જોઈને વિષયમાં પહેલું આચાર આપ્યો છે અને પછી વિચાર આપ્યો છે, કારણ કે આપણું અત્યારનું કૃત્ય બદલાઈ ગયું છે. પહેલા ખેલી નાખો પછી જોયું જશે. અને આવી બરાબર વસ્તુ ચાલે સાહેબ, શેરબજારથી લઈને આપણા ઘરબાર સુધી આવું જ હાલે, કરી નાખો ને પછી જોયું જશે. અમારે કાઠિયાવાડમાં તો એક ટૂંકાક્ષરી વચ્ચે PTD, PTD એટલે પડશે તેવા દેવાશે. ઘણા લોકો ફોન ઉપર શું કરવું છે, તો કે PTD, એટલે સમજી જાય કે કરી ના પછી જોયું જશે. એમાં તો કેટલાય લોકો શેરબજારમાં ડૂબી ગયા. તમે પૂછો કે તમે રોકાણ કર્યું તો ખા, તમને ખબર પડે તો કે ના, તોય કર્યું તો હો, કેમ? તો કે PTD. એટલા માટે ખરેખર આચાર છે ને પછી વિચાર છે. શાહબુદ્દીનભાઈ સરસ વાત કરે છે કે આપણે કેવા લોકો છીએ કે પહેલા પહેલા ભૂલ સામે એમને તીર છોડી દઈએ છીએ, પહેલા તીર છોડી દઈએ ઢગલા બંધ, અને પછી તીરની આજુબાજુ આમ ભૂલ દોરીએ કે જો આમાં વચ્ચે આવ્યું, પેણા હવે ઉચ્ચાર થઈ જાય, પહેલા બધું બોલાઈ જાય ને પછી એની આજુબાજુના ખુલાસાઓ ચાલે. તમને ખબર છે દેશ નેતા જે આજે બોલે ત્યારે બીજે જ દિવસે આવવાનું હોય કે મેં કહેલી વાતનું મીડિયાએ કરેલું ખોટું અર્થઘટન છે, આવું બીજું વાક્ય બીજે દિવસે છાપી જ નખાય, કારણ કે એવું જ બોલવાનું હોય સાહેબ. હાલો ઓક્સિજન ખૂટી જાય તો એ કે કાંઈ ઓક્સિજનને લઈને કોઈ મર્યું જ નથી, તે શેને લઈને મર્યું? પાણીમાં ડૂબવાથી મર્યા કોઈ? પાણી તો અમે ગુજરાતમાં રાખીને બેઠા હતા, તમારે તો ઓક્સિજનનો જ પ્રશ્ન હતો ને સાહેબ.
પણ પરિસ્થિતિ તમારી એવી આવીને ઊભી રહે કે તમે બોલી ગયા એટલે તમારે એને આધાર આપવો પડે, ટેકો આપવો. હું ખરેખર એમ નહોતો કહેતો, હવે ઘણા બધા અમારા વક્તા પણ એવું કહેતા હોય, હું કહું છું તે સાચું ન હોય એવું હું માનું છું, પણ પછી પણ કરીને શરૂ કરે. લગભગ આવું મારે ન કહેવું જોઈએ, પણ પછી આગળ શરૂ થાય. એ આ પણ પછીનો જે પ્રશ્ન છે ને, એ શિષ્ટાચાર તરફની આંગળી. બોલાઈ જાય પછી ખબર પડે કે હું તો શિષ્ટ સમાજમાં બોલું છું, એટલે જે બોલાઈ ગયું તેને વાળવાની પ્રક્રિયાનું નામ પણ. માય ઇન્ટેન્શન વોઝ નોટ લાઈક દેટ. ઇન્ટેન્શન ન હોય તો બેટા બોલાણું જ ન હોય. હું એમ નહોતો કહેવા માંગતો, તો કેમ કહેવા માંગતો હતો, ડેડી આઈ વોઝ નોટ ઓફ ધેટ ઓપિનિયન. આપણે આપણા દીકરાને કેમ સમજાવીએ કે બેટા ઓપિનિયન તો બહુ પછીનો સ્ટેપ હોય છે, પેલા વિચાર ચાલ્યો હોય, અજ્ઞાત મનની અંદર એનું મંથન ચાલ્યું હોય.